વડિયા તાલુકાના ઢોંડિયા પીપળિયા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વેક્સિન આપતા બાળકનું મોત થયું હતું, જેથી નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાષ્ટ્રીય રસીકરણ મમતા દિવસમાં 1-1.5 માસના બાળકને રસી અપાયા બાદ આટ અસર થતા બાળકને પ્રથમ વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવારમાં ખસેડાયું હતું. વડિયા જેતપુર અને બાદમાં રાજકોટ રીફર રસ્તામાં જ ચુડાસમા પરિવારનો દીપક બુજાઈ ગયો હતો, જેથી વાલીઓમાં આક્રોશ સાથે રુદન જોવા મળ્યું હતું. અહેવાલ રાજુ વડિયા. નામ તમારું? હરગવી. આ શું થયું તમારા બાબાને? ના, એને હે ને ઇન્જેક્શન દેવાની ના પાડી, તો એ ધરા હાર દીધા કે તમારું કૂપન બંધ થઈ જાય, ઓલું બંધ થઈ જાય. દાબમાં આવી આવી ઘરે કેટલી વાર બોલાવીને ધરા હાર ઇન્જેક્શન દીધા. ત્રણ ઇન્જેક્શન આપ્યા? હા, એકારે ત્રણ ઇન્જેક્શન આપ્યા. કેવડો બાબો હતો તમારો? આજ રાઈટ 2 મહિનાનો થયો. આ ઇન્જેક્શન કયા પ્રકારના દે છે દવા? હું તો ભણેલી નથી એટલે ખબર ન હોય. એ કીધું કે 3 ઇન્જેક્શન આવે 1.5 મહિનાના બાળકને, તો એકારે 3 દીધા ને 2 ડોઝ મોઢામાં દીધા. યુવરાજ. એને છે ને કાય એટલે કઈ તકલીફ નતી, બરોબર. તી પછી એને મયુર ને રાહુલ ને ફોન કર્યા કરે હતા કે બાબા ને લઈને તમે ઇન્જેક્શન દેવા આવો, બરોબર. તો એને કીધું અમારે અત્યારે નથી દેવું ઇન્જેક્શન, અમારે કાલ વરરાજો કરવો છે ને ઓલા મહિને દેવું. તો કઈ નહીં, આશા વર્કર ભાવના બેન કટકિયા આવી પરાણે ભાર્ગવીને લઈ ગઈ. બાબા હતું કે ન્યા ગયા, તે પછી આને પૂછ્યું કે તમે ઇન્જેક્શન દેશો અને કઈ થાય નહીં ને? થાય કઈ મારી માથે નહીં, તમારું કૂપન બંધ કરાવી દે, આધાર કાર્ડ બંધ કરાવી દે, તમારે છે ને આ બધું રાખવું હોય તો તમે ઇન્જેક્શન દેવડાવો. તે પછી એને 3 ડોઝ દીધા. દોષ દીધા પછી છોકરો બેભાન થઈ ગયો, બોલો નહીં, બરોબર. પછી નરેશભાઈ રહ્યા ને એને તેડી લીધો. એણે તેડ્યો તો છોકરો બોલતો ચાલતો બંધ થઈ ગયો. તે પછી એણે કીધું આપણે મોટર કરીને જઈ ત્યાંથી ગયા જેતપુર, એ વડિયા, બરોબર. વડિયાથી જેતપુર ગયા ને, જેતપુરથી નરેશભાઈ હટકી કેમ ગયા એ સવાલ થાય છે. કે ઇન્જેક્શનમાં એની મિસ્ટેક હતી કે આ લોકોની હતી? અત્યારે અમારે વરરાજો કરવાનો ટાઈમ છે ને, અત્યારે અમારે એને સમસાડ મોકલવાનું છે. એ અમે હું વિચારતા આવીશું એને છે ને ગમે એ થતી વિધિ થાય, નકર છે ને અમારે બનાવ જેવું બનાવવું હોય ને એમ બનાવી રાખીશું. અમારે કાંઈ બનવા નથી થતું અને અમારે છે ને કા બાબો જોઈ અને કાનું કઈ ઝેરીનું કઈક દેવાઈ ગયું છે, અત્યારે રિઝર્વેશન આવી ગયું છે ને છોકરાને, એ બધું અમારે એને સામું જોઈ અને એ મને બધા સામા જોઈએ. લોકો મારે એને બીજું કઈ નથી કરવું, પણ અમારે બાબો જોઈ અને આ બાઈને પરાણે ધમકી આપીને કર્યું ને એ ત્યારે લોકો અમારે સામું જોઈ. અમને બધું આવડે છે, માર્કુટ આવડે છે બધું, પણ એવું કઈ નથી કરવું. એને આ આધાર કાર્ડ નું બધી એવી કેવી ધમકી દીધી કે અમારે આમ નથી કરવું, એમ કરી શકાય ને એવું? તો બધું તો પછી હું કરું? કયો તમે, અમારે તો એટલું જ કરવાનું થાય છે. એટલે હવે એ નરેશભાઈ બધા આવ્યા અને કહી દે કે અમે આમ નથી કર્યું અને મારી આ ભૂલ હતી તો અમે માનીએ, બાકી તો અમે અત્યારે કેસનું તો કરવાનું જ છે, બરોબર. અને અત્યારે આવે હમણાં બાબાને લાસ્ટ ત્યારે અમે જોઈ લેવું. અને બાબાને હોતે બસિયા ભાઈ રહ્યા ને એને તો પેલા રાખવાના સાગર, કેમ કે એ તો ધમકી હોતે દેતા હતા કે તમે બોલોમાં તમે બોલોમાં. એટલે અમારા બાબુ ભાઈ અમને કાંઈ નહીં થતું હોય, કોણ એવી માં હોય નો એને સહન થાય? દરબાર હોય કે ગમે હોય, હું કોઈને બાપથી નથી બીતી, પણ બાકી છે ને એ આ જે કરવાનું હોય ને એ અત્યારે 10 વાગ્યા લગી હું કરી દઈ, નકર અમારે જે કાર્ય કર્યું હોય એ અમારે ગાંધીનગર ભલે જવું પડે. હું ગમે ને જવા તૈયાર છું, એકલી જવા તૈયાર છું સહેલી, બાકી પણ છે ને એનો આટલું કરો જે થાય. અને અમારા બાબુ અત્યારે તો અમારા પાસે રહેવાનો નથી, બરોબર, મળવાનો નથી. પણ જો આજ આ બનાવ બન્યો તે પેલા શિયાર બની ગયા, ઈ લોકો નોકરી પાસમો બનાવ બની ગયો. બાળક ગુજરી જવાનો બનાવ બન્યો સગાવાયા ચાર, એક અમારો દીકરીનો જમાઈ, તી પછી એક અમારો છોકરાનો વો, તી પછી એક બીજી બાઈ છે ઈ, અને એક મારો જેઠ. ઈ ચાર ને ઇન્જેક્શન ની લીધે ભાઈ એમ થયું છે, આ પાસમો બનાવ બની ગયો. તો કોઈ નો કર્યું ને એટલે હવે અમારા પગલું ઉઠાવવું છે. કોઈને જે કેવું હોય અને કોઈને સતા હોય તો આયલા આવે, બાકી હું આ ડરવા વાળી આ નથી, એટલો જ મારે કહેવાનું છે, બીજું કઈ કેવું નથી આગળ. હવે જે ગઈકાલે જે ઘટના બની છે, આપણે જે સરકારશ્રીનું રાષ્ટ્રીય રસીકરણ જે કાર્યક્રમ ચાલે છે એ અંતર્ગત કાલે જે આપણે દર બુધવારે મમતા દિવસ યોજીએ છીએ, જેની અંદર આપણે સગર્ભા માતા અને બાળકોને રસીકરણ આપીએ છીએ, તો એ રસીકરણને અંતર્ગત કાલે ઢુંડિયા પીપળિયા ગામના 1-1.5 મહિનાના બાળકને પણ આપણે રસીકરણ કરેલું અને એના સમય મુજબ એમને જે આપવામાં આવતી રસીઓ છે એ રસી અપાઈ નથી.
પણ કાલે એ બાળકનું રસીકરણ થયા બાદ બાળક અચાનક બેભાન અવસ્થામાં થઈ ગયેલું, જે બેનને જાણ પડતા એ તમામ સ્ટાફે એ બાળકને તાત્કાલિક જે સબ સેન્ટર ઉપર જે બી સેવાઓ અપાતી હોય, ઇન્જેક્શન, એડ્રેનાલિન એ આપી અને એ બાળકને તાત્કાલિક નજીકના જે આપણું સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે વડીયા તે ખાતે અમે રિફર કરેલ, ત્યાં પણ બાળકને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને વધુ સારવાર અર્થે આપણે સંજીવની હોસ્પિટલ ડૉક્ટર સિંગાળા પાસે જે બાળકોના નિષ્ણાંત છે એની પાસે મોકલાયેલ હતા અને ત્યાં બાળકને પણ ટ્રીટમેન્ટ આપી અને બાળકને વધુ સારવારની જરૂર જણાય અને એમને ઓક્સિજન રાખવાનું હોય અને વેન્ટિલેટર પર લાવવાની પણ જરૂર પડે આખી હોય એવી સાહેબની કહેવાથી બાળકને આપણે જે કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ છે રાજકોટ ત્યાં આપણે બાળકને રેફર કર્યો, પણ ત્યાં બાળક પહોંચ્યા પછી એ બાળકનું મૃત્યુ થયેલ છે એવું જાણવા મળેલ. પણ શું ખરેખર આ વેક્સિનને લીધે થયું છે કે કોઈ અન્ય કારણોસર થયેલ છે, કે બાળક વેક્સિન રસી લીધા પછી પહેલાં પણ કઈ રીતે કંઈ બીમાર હતું, કે જે બીમારીની એમના મા બાપ કે જે રસી આપનાર છે કે જે જાણતા બી ના હોય, એટલે ખરેખર આ શું કારણોસર અને કયા કારણોસર આ બાળકને જો મૃત્યુ થયેલ છે તો એની આપણે આજે પીએમ રિપોર્ટ થવાનો છે, પોસ્ટમોર્ટમ બાળકનું થવાનું છે, એ પછી જ આપણે એને ખરેખર તો એ વસ્તુનો આપણે ખ્યાલ આપી શકીએ કે રસીની આડઅસરને લીધે થયેલું છે કે નહીં. આમ તો રસીની આડઅસરો થતી હોય છે પણ એ ઘણી સામાન્ય આડઅસરો હોય છે અને જેને આપણે એ આડઅસરોની આપણે પહેલાથી જ એમના જે બાળકની સાથે આવનાર વાલી કે માતા પિતા આપણે એમને જાણ કરતા જોઈએ છીએ અને એ સામાન્ય આડઅસરોની જે ટ્રીટમેન્ટ છે એ આપવામાં આવતી જ હોય છે. પણ આજે કાલે અનિચ્છનીય ઘટના જે બની છે તો હવે એની આગળ આપણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ કે શું કારણોસર આ બનવા પામેલ છે એ આપણે જાણીશું. સર, કાલના દિવસમાં એક જ બાળકને ઇન્જેક્શન આપેલું? જો કાલના દિવસમાં જે બાળકને આપણે રસીકરણ કરેલ છે એ એક જ વાયલમાંથી, કે જે આપણે પંચગુણી રસી આપીએ છીએ એ એક જ વાયલમાંથી અન્ય 5 બાળકોને પણ વેક્સિન આપેલ છે, ટોટલ 5 બાળકોને આપેલ છે, એમાંથી આ એક બાળક સાથે આ ઘટના બનેલ છે. અન્ય 4 બાળકોનો આપણે કાલે ટેલિફોનિક કોન્ટેક્ટ કરેલ છે અને આજની તારીખમાં આશા દ્વારા પણ એમની મુલાકાત કરેલ છે, પણ બાળકોને કોઈ જાતની અસર નથી કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી એમને. થેન્ક યુ સર.